સબસ્ક્રાઈબ કરો એમડીસી ચેનલને સાથે સાથે આપણે બે લાયકન બી એક વખત ક્લિક કરી દેવાનું જેથી કરીને તમને હું જે નવા વિડીયો બનાવું એની અપડેટ મળતી રહે હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું એકવાર ફરીથી આપણી એમડીસી ચેનલમાં આજના આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે આપે વોટ્સઅપ દ્વારા કઈ રીતે ફોટાની સાઇઝ ઘટાડ્યા વગર બીજા વ્યક્તિને સેન્ડ કરી શકો છો તો એના માટે આપણે સૌથી પહેલાં વોટ્સએપ ઓપન કરવું પડશે પછી જે વ્યક્તિને તમે ફોટો સેન્ડ કરવા માંગતા હોય એ વ્યક્તિનું ચેટ સિલેક્ટ કરવાનું ત્યાં ઓપ્શન આવે છે જે ટાઈપ કરતા હોય છે ટાઈપ અ મેસેજ એની બાજુમાં જે નિશાન છે એના પર ક્લિક કરવાનું એના પર ક્લિક કરો જે ડોક્યુમેન્ટનો ઓપ્શન આવે છે એ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું ડોક્યુમેન્ટ ક્લિક કરશો ત્યાં બ્રાઉઝ અધર ડોક્યુમેન્ટ્સ એવું લખેલું છે ત્યાં ત્રણ લીટા છે આડા એના પર ક્લિક કરવાનું એના પર જેવું ક્લિક કરશો એટલે બધા ફોલ્ડર્સ આવશે એ તમે ફોલ્ડર્સ સિલેક્ટ કરી શકો છો બરાબર છે જ્યાંથી વોટ્સઅપનું ફોલ્ડર મેં સિલેક્ટ કરેલું છે બરાબર છે તો વોટ્સઅપના ફોલ્ડરમાં જે ફોટા છે એ ફોટામાં બતાવેલા છે તો એમાં કોઈ બી એક ફોટો આપણે સિલેક્ટ કરી દઈએ ફોટો સિલેક્ટ કર્યા પછી અહીંયા ડાયરેક્ટ ઓપ્શન આવે છે સેન્ડનો સેન્ડ તમારે ના કરવું હોય તો એને કેન્સલ કરીને વધારે ફોટા બી એકી સાથે તમે સિલેક્ટ કરી શકો છો એના માટે બ્રાઉઝ અદર ઓપ્શનમાં પછી થોડી વાર પ્રેસ કરી રાખવાનું બરાબર એટલે એકથી વધારે ફોટા સિલેક્ટ થશે બરાબર છે સિલેક્ટ કરશો એ જો ઓપનનો ઓપ્શન આવે છે કોર્નરમાં ઉપરની સાઈડમાં ત્યાં કોર્નરમાં ઓપનનો ઓપ્શન જે આવે છે ઓપન પર તમે ક્લિક કરશો એટલે ઓપન પર ક્લિક કરશો એવા જ અહીંયા કેન્સલ એન્ડ સેન્ડનો ઓપ્શન આવે છે જો તમારે સેન્ડ કરવા હોય ફોટા તો તમે સેન્ડ પર ક્લિક કરી દો જેવો સેન્ડ પર ક્લિક કરશો એટલે ફોટા સેન્ડ થવાનું સ્ટાર્ટ થઈ જશે ફોટા સેન્ડ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર આ ફોટા તમે સેન્ડ કરી દીધા પછી તમે એની સાઇઝ જોશો તો જે સાઈઝ હતી એની એ જ સાઇઝમાં એ ફોટા જે છે સેન્ડ થાય છે વ્યક્તિને એની સાઈઝમાં કોઈ ફરક પડતો નથી જે સાઇઝ હોય એ જ સાઇઝમાં ફોટા થાય છે અને તમારે જોવું હોય તો તમે જાતે બી ચેક કરી શકો છો આ આ વોટ્સઅપની જે છે સ્ટ્રીક અપનાવીને